હવે આગળ વાત કરીએ તો દાહોદની. દાહોદમાં 14 વર્ષની કિશોરીના પેટમાંથી સફળ ઓપરેશન કરી 20.380 કિલોગ્રામની ગાંઠ કાઢવામાં આવી. મૂળ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાની 14 વર્ષીય રંજીતાબેન મચ્છાર છેલ્લા એક વર્ષથી પેટમાં થતી ગાંઠને લઈ પીડાતી હતી. પરિવાર અલગ અલગ હોસ્પિટલમાં લઈ જઈ આવ્યા, પરંતુ કોઈ યોગ્ય નિરાકરણ નહોતું આવ્યું. ત્યારે આ પરિવાર બાળકીને લઈ દાહોદની અર્બન હોસ્પિટલમાં 21 સપ્ટેમ્બરે આવ્યા હતા, જ્યાં તબીબોએ કિશોરીને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી. 2 દિવસ સારવાર આપી જરૂરી પરીક્ષણ બાદ હોસ્પિટલના સર્જન ડૉક્ટર વિશાલ પરમારે ઓપરેશન કરી તેના પેટમાંથી 20.380 કિલો વજનની ગાંઠ બહાર કાઢવામાં આવી હતી અને કિશોરીનું વજન માત્ર 25 કિલો છે, જ્યારે ગાંઠના લીધે તેનું વજન 45 કિલો થઈ ગયું હતું. ઓપરેશન બાદ કિશોરીની તબિયત હાલ સુધારા પર છે અને અર્બન હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરી કિશોરીના પેટમાં રહેલી ગાંઠને કાઢી કિશોરીને નવું જીવન મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી અનુભવાઈ હતી. નઈ મુંડા, ZSTV, દાહોદ. છોકરી 12 સાલ રક્ષાબંધન છે, બેમાં થાય તો દાખલ કરી દાહોદ સરકારીમાં. ત્યાં દાખલ રાખી સોનોગ્રાફી કરાવી, સિટી સ્કેન કરાવી, ડૉક્ટર દેખી, બસ કે ઓપરેશન કરવાની કરી ના પાડી ને હું ઘરે મેં લેતા, બસ કે ભાજી ખવડાવજો અને ઝાડા ભેગો નીકળી જાય એમ કે તો તે અમે ખેર ડૉક્ટરને બીજે બધે બતાડ્યું, તપ્પા કરાવી, ઘણી કરાવી, 12 મહિના થઈ ગયા તપ્પા કરાવતા તો પેટ વધારે ખુલી ગયું. તે હા શું કરવાનું, બસ પીટો જ ગયા. તે ડૉક્ટરે રસ્તા લ્યો કે ઇન્દોર લઈ જાઓ, ને તે બરોડા લઈ જાઓ, ને તો અમદાવાદ લઈ જાઓ. તે અમે કીધું કે અમારું 2 માણસે કોઈ સહેલ નથી, એટલે દૂર અમે ના લઈ જાય, છોકરી એવી છે. અહીંથી લાવ્યા તે ડૉક્ટરને દાખલ કરી, એકદમ દાખલ કરી